જામનગર રાજકોટ હાઈવે પર આવેલ સોયલ ટોલ નાકા પાસે એલપીજી ગેસ ભરેલ ટેન્કર એકાએક પલટી મારી ગઈ હતું। આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી। સદનસીબે જાનહાની થઈ નથી। ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ નજીકના સોયલ ટોલ નાકા પાસે ગઈકાલે બપોરે પૂર ઝડપે પસાર થતો એક ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકે આજે બપોરે પૂર ઝડપે પસાર થતા અને એલપીજી ગેસ ટેન્કર ભરેલા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। જો કે ઘટનામાં ચાલક સહિત કોઈને પણ ઈજાઓ થવા પામી ન હતી। આ બનાવની જાણ થતાં જામનગર ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સદનસીબે કોઈ વાહન પણ પસાર થતું ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી। ઉપરાંત ગેસ લીક નહીં થતાં પણ ગંભીર ઘટના બનતા રોકાઈ ગઈ હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હર્ષલ ખંડેડિયા ZSTV જામનગર।